અરવલીમાં ન્યૂઝ 18 ગુજરાતીના રિપોર્ટની અસર થઈ છે। અરવલી કલેક્ટરે તપાસતા આદેશ આપ્યા છે। મોડાસામાં એક ઘટના બની હતી કે જ્યાં એક પરિવાર રહેતો હતો તે પરિવારના મકાન માલિકને તેઓ સમયસર ભાડું ન ચૂકવી શક્યા। લોકડાઉનને કારણે ધંધા રોજગાર બંધ હતા અને ઓછા પૈસા ચૂકવ્યા। પરિવારે વિનંતી કરી કે તેઓ વધુ પૈસા ચૂકવી દેશે, છતાં પણ મકાન માલિક તેમને ઘરમાં કેદ કરી બહારથી તાળું મારી જતો રહ્યો। ન્યૂઝ 18 ગુજરાતીએ માનવતાની રૂહે તેમની વાહરે આવ્યો અને ન્યૂઝ 18 ગુજરાતી આ અહેવાલ પ્રસારિત કર્યા બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ભાડું ન ચૂકવતા પરિવારને જે પૂરું હતું તે મકાન માલિક સામે ગંભીર આક્ષેપો પણ થયા છે। પાડોશીએ પણ કહ્યું છે કે તેમને આપેલ પૈસા પણ મકાન માલિકે ફેંકી દીધા અને પરિવારને ધમકાવ્યો હતો। લોકડાઉનમાં જાણે કે માનવતા ભૂલાઈ ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભાડું ન આપતા પરિવારને ઘરમાં પૂર્યું। અરવલીના મોડાસામાં સહારાનગર સોસાયટીમાં ઘટના બની હતી। ભાડામાં 1000 રૂપિયા ઓછા હોવાથી ઘરમાલિકે તાળો માર્યો અને પરિવારને પૂરી દીધો। તેને મકાન માલિક મોડાસા પાલિકાના પૂર્વ સભાપતિ પણ છે। સોસાયટીના લોકોએ પણ ભાડા માટે પૈસા એકત્રિત કર્યા અને મકાન માલિકના પૌત્રને આપ્યા, છતાં પણ તેણે પૈસા રસ્તા પર ફેંકી દીધા અને દાદાગીરી બતાવી 2 દિવસમાં મકાન ખાલી કરવાની પણ ધમકી આપી। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કર્યા બાદ પોલીસ પણ પહોંચી, કલેક્ટરે પણ તપાસ આદેશ આપ્યા છે અને પરિવારને આ કેદમાંથી મુક્તિ અપાવી છે। તમે રેગ્યુલર ભાડું આપતા હતા? તો એ આવું કર્યું? મકાન કોનું છે? એમનું પોતાનું છે કે એમના છોકરાઓ? એમનું છે। તો પછી આવું કરવાનું કારણ શું હતા? તો તહેવાર છે, તહેવાર તો નાના માણસ ને ઉજવવો પડે તહેવાર ગમે તે હોય। છતાં એ કઈ નઈ કહેતા એમને લોક મારી દેશું, તો પૈસા ના હોવાને કારણે આ લોકો મારી મધરે સમજાય કે આજે પૈસા નથી, 2 દિન પછી અમે ખાલી કરવાના છીએ મકાન, અમારું મકાન બની ગયું છે નગરપાલિકા દ્વારા, બરાબર, તો અમે ખાલી કરવાના છીએ, એ વખત તમારો હિસાબ પૂરો આપી દઈશું। કહેતા પ્રમાણે એ લોકો માન્યા નહીં અને 1000 રૂપિયા લઈ પછી એમને લોક મારી દીધું। પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે। સુરતમાં સીસીટીવી કેમેરામાં દાદાગીરી કેદ થઈ ગઈ છે। સુરતના ભટારા વિસ્તારમાં ઘટના બની છે કે જ્યાં એક શોપિંગ સેન્ટરના વોચમેનને પોલીસ ઢોર માર મારી રહી છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। 23મી તારીખની આ ઘટના છે જેના સીસીટીવી સામે આવ્યા છે। આ વોચમેન શોપિંગ સેન્ટરની બહાર હતો ત્યારે પોલીસ કર્મચારી તેને લાકડી વડે ઢોર માર મારી રહ્યા છે। કારણ શું હતું માર મારવાનું તે જાણવા નથી મળ્યું, પરંતુ આ પ્રકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આપ જોઈ રહ્યા છો કે જે પ્રમાણે પોલીસ તેમને દંડા વડે માર મારી રહી છે, એક શોપિંગ સેન્ટરનો વોચમેન છે, જોકે તેને માર મારવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। જે પ્રમાણે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે કે વોચમેન બિલ્ડિંગની બહાર એક્ટિવા પર બેઠો હતો ત્યારે 2 પોલીસ કર્મચારી 2-વ્હીલર પર આવે છે અને તેની સાથે વાતચીત કરે છે અને ત્યારબાદ તેને લાકડી વડે માર મારે છે। જોકે માર મારવાનું કારણ શું હતું, શા માટે આ રીતે નિર્દયતાથી રસ્તા વચ્ચે વોચમેનને માર માર્યો તેનું કારણ નથી જાણવા મળ્યું, પરંતુ પોલીસની દાદાગીરી અહીંયા સામે આવી છે। અમદાવાદમાં જૂથ અથડામણની ઘટના બની, સીસીટીવી કેમેરામાં આ ઘટના કેદ થઈ ગઈ। અમદાવાદના ખોખરા વિસ્તારમાં બનાવ બન્યો, મંદિરે બેસવા જેવી નજીવી બાબતમાં તલવાર વડે હુમલો કરવામાં આવ્યો। જોકે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે। મંદિરમાં બેસવા જેવી નાની એવી વાત પર 2 જૂથ સામસામે આવી ગયા, બોલાચાલી કરી, બોલાચાલી બાદ ઝઘડો એ હદ સુધી પહોંચ્યો કે એકબીજા પર તલવાર વડે હુમલો કર્યો।